કપરાડાનું મેઘવાડ ગામ એક એવું ગામ જેનો ચોમાસાના ચાર મહિના સુધી બીજા ગામ શહેર સાથેનો સંપર્ક કપાઈ જાય છે દમણગંગા નદીમાં ચોમાસા દરમિયાન પાણીનો પ્રવાહ આવે છે અને ગામના લોકો ચાર મહિના સુધી ગામમાં જેલની જેમ ભરાઈ રહે છે ચોમાસા દરમિયાન ગામ લોકોનો એક જ પ્રાણ પ્રશ્ન હોય છે કે બીજા ગામમાં કેવી રીતે જઈશું લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે ટાયરની ટ્યુબનો ઉપયોગ કરવો પડે છે એક કાઠે થી બીજા કાંઠે તરીને જવું પડે છે મોરબી ફળિયાના છોકરા લોકો કોઈ સ્કૂલમાં જતા નથી જવાનો કોઈ રસ્તો જ નથી કોઈ એકાદ છોકરો કે એકાદ જાણતો જેવો જ રાખ હોય તે કોઈ દૂર થી હોસ્ટેલ માં મૂક્યો હોય તે જ એકાદ છોકરો ભણી શકે સો બાકી તો છોકરા અભણ રહી જાય છે આ ગામ દાદરાનગર હવેલી થી ઘેરાયેલું છે નદીને કારણે ગામમાં આવવા માટે પંદર કિલોમીટરથી વધુ રસ્તો કાપવો પડે છે આ કારણથી ગામના બાળકો પણ શિક્ષણથી વંચિત છે સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે કોઈ બીમાર પડે છે ત્યારે તેને ઝડપથી સારવાર થઈ શકતી નથી જેથી ઘણીવાર ગંભીર બીમારી અને સારવારના અભાવે મોત પણ નીચે છે ચોમાસામાં ખાસ કરીને માંદુ પડે તો એને જોળી બનાવીને દાદરાનગર હવેલી લોહેરીથી થઈને સેલવાસ લઈ આવવું પડે છે આશરે બાર પંદર કિલોમીટર દૂર જવું પડે છે આ સરકાર શ્રીને એમપી સાહેબને રજૂઆત કરીને ધારાસભ્યને પણ આજ દિન સુધી તેનું કોઈ ઉકેલ આવ્યો નથી ગ્રામ પંચાયત દ્વારા અનેક રજૂઆતો છતાં કોઈ પરિણામ આવ્યું નથી લોકોની માંગ છે કે ચોમાસા દરમિયાન બોટ મૂકવામાં આવે તો નદી પાર કરવામાં સગવડતા રહે જેથી બાળકોનું શિક્ષણ સચવાય અને મેડિકલ સહાય પણ જરૂર પડે મળી રહે માનવ ઠાકોર વીટીવી મેઘવાળ વાપી